વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો. અત્યાર સુધી આપણે જોયું આપણી મેઇન ટેક્સ્ટ બુક યુનિટ 1 to 6, એનો આપણે અભ્યાસ કર્યો 1 થી 64નો. હવે આ મુખ્ય ટેક્સ્ટ બુકની સાથે સાથે સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિન કે ડોલ્ફિન નામનું એક નાનકડી પુસ્તિકા પૂરક વાચનના પુસ્તક તરીકે આપણા અભ્યાસક્રમમાં છે, બરાબર છે. એ પુસ્તકમાં આપેલા જે લેસન્સ છે, એની જે સ્ટોરી છે, એ ખૂબ જ રસપ્રદ છે. અને મુખ્ય પુસ્તકની સાથે સાથે એ સ્ટોરીનો, એ લેસન્સનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. એક્ઝામની વાત કરીએ તો આ પુસ્તકમાંથી કોમ્પ્રિહેન્શન પેરેગ્રાફ પૂછાય છે, કે જે પણ લેસન આપેલા છે એ લેસનમાંથી એક પેરેગ્રાફ આપેલો હશે અને એ પેરેગ્રાફનું અર્થગ્રહણ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવાના રહેશે. એટલે ખૂબ ધ્યાનથી સમજવું, શબ્દો સમજવા અને વ્યાકરણની દ્રષ્ટિએ વ્યાકરણના નિયમો ધ્યાનમાં રાખી આપણે જવાબો લખવા પ્રયત્ન કરવો. તો સૌ પ્રથમ પેજ નંબર 1, સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિન, રીડ 1. ડિયર ડોલ્ફિન, ડિયર ડોલ્ફિન એટલે પ્રિય ડોલ્ફિન, વન કાઇન્ડ ઓફ ફિશ, કે ડોલ્ફિન વિશેની ખૂબ જ રસપ્રદ ઇન્ફોર્મેશન આ પાઠમાં આપેલી છે. કે વોટ ઇઝ ધ સિમિલારિટી બિટવીન અ ડોલ્ફિન એન્ડ મેન, કે મનુષ્ય અને ડોલ્ફિન આ બંનેમાં શું સામ્યતા રહેલી છે. દે આર બોથ સેડ ટુ બી ઇન્ટેલિજન્ટ, એ બંનેને ખૂબ બુદ્ધિશાળી ગણવામાં આવે છે. બટ નો વન કેન પ્રૂવ ધીસ, પરંતુ કોઈ પણ આ સાબિત કરી શક્યું નથી. નથી તો ડોલ્ફિન સાબિત કરી શકી, કે નથી માણસ સાબિત કરી શક્યું. મેજર ફેક્ટ્સ અબાઉટ ડોલ્ફિન્સ, કે ડોલ્ફિન વિશેનાની હકીકતો, સત્યતા શું છે ડોલ્ફિન્સની, તો ડોલ્ફિન્સ આર મેમલ્સ, મેમલ્સ સસ્તન વર્ગનું પ્રાણી. દે ફીડ ધેર યંગ વન્સ એટ ધેર સ્મોલ અડર્સ, કે પોતાના નાના બચ્ચાઓને સ્મોલ અડર્સ આંચળ દ્વારા પોષણ આપે છે. ડોલ્ફિન્સ કેન સ્વિમ અપ ટુ 260 મીટર્સ બિલો ધ સરફેસ ઓફ ઓશન, કે સમુદ્રની સપાટી નીચે 260 મીટર સુધી તે તરી શકે છે. ઓલધો દે આર મેઇનલી શેલો ડાઇવર્સ, તેમ છતાં તે છીછરા પાણીમાં તરતી માછલી છે. ડોલ્ફિન્સ કેન સ્ટે અપ ટુ 15 મિનિટ્સ અંડર વોટર, પાણી નીચે આ ડોલ્ફિન 15 મિનિટ સુધી રહી શકે છે. હાવેવર દે યુઝવલી સ્ટે ધેર ઓનલી અ ફ્યુ મિનિટ્સ વાઇલ્ડ ડાઇવિંગ, પરંતુ જ્યારે તે ડાઇવ મારે છે ત્યારે માત્ર અમુક જ મિનિટ સુધી તે ત્યાં રહી શકે છે. ડોલ્ફિન્સ યુઝ અ ટેકનિક કોલ્ડ ઇકોલોકેશન, ઇકોલોકેશન એટલે કે પોતાના અવાજ પરથી, પોતાના અવાજ પરથી, અવાજનો જે પડઘો છે તે પડઘા પરથી અંતર નક્કી કરવાની પદ્ધતિ, ઇટ ઇઝ કોલ્ડ ઇકોલોકેશન. ડોલ્ફિન્સ યુઝ અ ટેકનિક કોલ્ડ ઇકોલોકેશન ટુ ફાઇન્ડ ફૂડ એન્ડ ધેર પાથ ઇન ધ સી, કે સમુદ્રમાં ખોરાક શોધવા માટે અને રસ્તો શોધવા માટે આ ઇકોલોકેશન ટેકનિકનો ડોલ્ફિન્સ યુઝ કરે છે. ધ લાર્જેસ્ટ ડોલ્ફિન ઇઝ ધ કિલર વેલ, ને સૌથી મોટી ડોલ્ફિન હોય તો એનું નામ છે કિલર વેલ ઓર્કા, વિચ કેન ગ્રો અપ ટુ 6.1 મીટર લોંગ, 6.1 મીટર લગભગ લાંબી હોય છે. ધ મોસ્ટ પોપ્યુલર ડોલ્ફિન ઇઝ ધ બોટલ નોઝ ડોલ્ફિન, ખૂબ પ્રચલિત ડોલ્ફિન હોય તો એ બોટલ નોઝ ડોલ્ફિન છે. વિચ કેન ગ્રો અપ ટુ 2.5 or 2.8 મીટર્સ, કે 2.5 મીટરથી લઈને 2.8 મીટર સુધી તેનો વિકાસ થયેલો હોય છે. ડોલ્ફિન્સ આર વોર્મ બ્લડેડ એન્ડ ધેર ઇન્ટરનલ ટેમ્પરેચર ઇઝ અરાઉન્ડ 36 સેલ્સિયસ, હુંફાળું લોહી હોય છે અને 36 સેલ્સિયસ તેમના શરીરનું તાપમાન હોય છે. ટુ મેન્ટેન ધીસ ટેમ્પરેચર ધી હેવ અ થિક લેયર ઓફ ફેટ, અને આ ટેમ્પરેચર, આ તાપમાન જાળવી રાખવા માટે તેમના શરીરમાં એક જાડું પડ હોય છે, કોલ્ડ બ્લબર જસ્ટ બિલો ધ સ્કીન, તેમના ચામડીની નીચે બ્લબર નામનું એક પડ હોય છે કે જે
આ તાપમાન જાળવી રાખે છે. ધ એવરેજ બોટલનોસ ડોલ્ફિન્સ બ્રેઇન ફેઝ 1500 to 1600, એટલે કે 1500 થી 1600 ગ્રામ તેના મગજનું વજન હોય છે. વાઇલ એવરેજ હ્યુમન બ્રેઇન વેઇઝ 1200 to 1300, 1200 થી 1300 ગ્રામ સુધીનું મનુષ્યનું વજન હોય છે, એના મગજનું વજન હોય છે. ધીસ ઇઝ નોટ ધ ફાઇનલ એવિડન્સ. એવિડન્સ એટલે પ્રૂફ, પુરાવો, કે આ એ અંતિમ પુરાવો નથી. ઓફ ડોલ્ફિન્સ ઇન્ટેલિજન્સ એઝ મેની અધર ફેક્ટર્સ માઇટ બી ધ કોઝ ઓફ ઇન્ટેલિજન્સ અકોર્ડિંગ ટુ સાયન્ટિસ્ટ્સ. પરંતુ વૈજ્ઞાનિકોના મત પ્રમાણે બીજા પણ ઘણી બધી બાબતો છે કે જે તેમની બુદ્ધિ ચાતુર્યને સાબિત કરે છે. ડોલ્ફિન્સ કેન મેક અ યુનિક સિગ્નેચર વિસલ દેટ મે હેલ્પ ઇન્ડિવિજ્યુઅલ ડોલ્ફિન્સ રિકોગ્નાઇઝ ઇચ અધર ઓર મેક સમ અધર કાઇન્ડ ઓફ કન્વર્ઝેશન. એ ખાસ પ્રકારની સિસોટી વગાડે છે કે જેના દ્વારા આ ડોલ્ફિન્સ એકબીજા સાથે વાતચીત કરી શકે છે, એકબીજાને સંકેત આપી શકે છે. બોટલ નોઝ ડોલ્ફિન્સ કેન સ્વિમ 5 to 12 kilometers per hour, 5 to 12 kilometers ની ઝડપે તે તરી શકે છે. ઓલધો દે કેન રીચ અપ ટુ 32 kilometers per hour, તેમ છતાં તે 32 kilometers સુધી એક કલાકમાં અંતર કાપી શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, આગળ છે ખૂબ જ અગત્યનો પેરેગ્રાફ છે કે ડોલ્ફિન્સ એન્ડ લેંગ્વેજ, કે ડોલ્ફિન અને ભાષા. ડોલ્ફિન્સ આર કોલ્ડ લાઇક ચિલ્ડ્રન હુ નેવર શટઅપ. ડોલ્ફિન્સ આર લાઇક ચિલ્ડ્રન, કે ડોલ્ફિન એ બાળકો જેવી છે, તે કદી બંધ રહેતી નથી, સતત તેમની કોઈ ક્રિયા ચાલુ હોય છે. દે કોન્સ્ટન્ટલી મેક સાઉન્ડ્સ, સતત અવાજ કર્યા કરે છે. દે આર ટુ ટાઈપ્સ, અને એ અવાજ બે પ્રકારના હોય છે, સાઉન્ડ ફોર કન્વર્ઝેશન એન્ડ સાઉન્ડ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી, કે વાતચીતનો અવાજ અને સમુદ્રમાં રસ્તો શોધવા માટેનો અવાજ. ડોલ્ફિન્સ યુઝ દેર સ્કિલ્સ એન્ડ વિસલ્સ ટુ એક્સપ્રેસ ઇમોશન્સ, બરાબર, પોતાની ઝાલરો અને સિસોટીનો ઉપયોગ કરે છે પોતાની લાગણીઓ દર્શાવવા માટે, ટુ શો પ્રેઝન્સ ઓફ ડેન્જર, કે ખતરો દર્શાવવા માટે, અવેલેબિલિટી ઓફ ફૂડ, કે આસપાસમાં ખોરાક હાજર છે તે દર્શાવવા માટે, એન્ડ ટુ કલેક્ટ ફાર સ્વિમિંગ ડોલ્ફિન્સ ઇન અ હર્ડ, અને દૂર ટોળામાં માછલીઓ ડોલ્ફિન્સ હોય તો તેમને ભેગી કરવા માટે પણ આ વિસલનો ઉપયોગ કરે છે. ફિમેલ ડોલ્ફિન્સ ઓફન એક્ટ એઝ મિડવાઇવ્સ. મિડવાઇવ્સ મીન્સ દાયણ, કે જે માદા ડોલ્ફિન્સ છે તે જનરલી દાયણ તરીકેનું કામ કરે છે ટુ ન્યૂ મધર્સ, નવી માતાઓ માટે. એવરી ડોલ્ફિન કેર્સ ફોર ધ અધર્સ ઇન ધ ગ્રુપ, એમના સમૂહમાં દરેક ડોલ્ફિન એ બીજી ડોલ્ફિનની કાળજી રાખે છે. એવરી ડોલ્ફિન કેર્સ ફોર અધર્સ ઇન ધ ગ્રુપ. સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડીઝ ઓફ ડોલ્ફિન્સ સાઉન્ડ પેટર્ન. વૈજ્ઞાનિકોએ આ ડોલ્ફિનના જે અવાજની તરાહ છે તેનો અભ્યાસ કર્યો છે. હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ આર ઓલમોસ્ટ સિમિલર, કે મનુષ્ય અને ડોલ્ફિનની જે અવાજની તરાહ છે તે લગભગ એક સમાન છે. ઇટ કેન બી સેડ દેટ, એવું કહી શકાય કે ડોલ્ફિન્સ હેવ લેંગ્વેજ, કે ડોલ્ફિન્સ પાસે ભાષા છે. બટ એટ પ્રેઝન્ટ વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધર લેંગ્વેજ, પરંતુ વર્તમાન સમયમાં આપણે તેમની ભાષા સમજી શકતા નથી. ઓકે વિદ્યાર્થીઓ, આટલું ખૂબ અગત્યનું છે, આ ખાસ વાંચવું, આ પાઠનો પણ ઘરે અભ્યાસ કરવો, બરાબર, નવા નવા શબ્દો વોક્યુબ્યુલરીમાં ઇન્ક્રીઝ ઇમ્પ્રુવમેન્ટ થશે, બરાબર છે, ઘરે એનો શાંતિથી અભ્યાસ કરવો અને રેફરન્સ બુકનો ઉપયોગ કરી પેરેગ્રાફ આપેલા હોય તો તેના જવાબો જાતે લખવાનો પ્રયત્ન કરવો. રીડ સેકન્ડ પેજ નંબર 6. મેજિક ઓફ ટ્યુન્સ, સુરોનો જાદુ, સંગીતનો જાદુ. ખૂબ સરસ મજાનો પાઠ છે. આ પાઠ વિશે ઇન યોર ચાઇલ્ડહુડ યુ હેવ ઓલરેડી લર્ન, કે તમારા બાળપણમાં વાંસળીવાળો એ કાવ્ય અથવા તો પાઠ તમે ભણી ગયા છો. એ જ પાઠ આપણે અહીંયા રિવાઇઝ કરવાનો છે. લોંગ લોંગ અગો દેર વોઝ અ સ્મોલ ટાઉન ઇન જર્મની કોલ્ડ હેમેલિન, કે જર્મનીમાં હેમેલિન નામનું એક નગર હતું. ઇટ સ્ટૂડ ઓન ધ બેન્ક્સ ઓફ ધ રિવર વેઝર. વેઝર નદીના કિનારે આ નગર આવેલું હતું. ધ ટાઉન વોઝ ફેમસ ફોર ઇટ્સ વેલ્થ, અને નગર તેની સંપત્તિ માટે ખૂબ જાણીતું હતું. બટ ધ પીપલ ઓફ ધ ટાઉન વર વેરી ગ્રીડી
एंड केर फॉर नो वन बट देमसेल्व्स। परंतु ये नगरना जे लोको हता ए बहुज लोभी लालचू हता, मात्र पोतानु ज विचारता, बीजा कोई नी तेमने चिंता हती नहीं। दे बीकेम मोर सेल्फिश, ते वधारे ने वधारे स्वार्थी बनता गया। इनफैक्ट द टाउन्सफॉक एटले के नगरजनों, द टाउन्सफॉक बीकेम सो ग्रीडी धेट, एटला बदा गाम लोको लोभी बनी गया के दे डिसाइडेड टू गेट रीड ऑफ ऑल देर पेट्स। ये लोकोए तेमना दरेक पेट्स पालतू प्राणियों थी पीछो छोड़ावानुं नक्की कर्युं। वन मॉर्निंग दे टूक स्टिक्स एंड ड्रो अवे एवरी डॉग एंड केट आउट ऑफ द टाउन। एक दिवस ए गाम लोकोए सोटी लीधी अने डॉग्स एटले के कूतरा अने बिलाड़ी दरेकने सोटी लई तेमने गाममांथी बहार हाँकी काढ्या। सून द टाउन वॉज ओवररन बाय रेट्स, अने तरत ज तेमनुं नगर उंदरोथी उभराई गयुं। बिकॉज देर वेर नो डॉग्स ओर केट्स इन द टाउन टू कैच एंड किल द रेट्स, कारण के એ કેટને મારી નાખવાવાળા, કેટ અરે રેટને મારી નાખવાવાળા જે પ્રાણીઓ છે, બિલાડી છે, કૂતરા છે, એમને તો ગામ લોકોએ બહાર કાઢી મૂક્યા હે। થાઉઝન્ડ્સ એન્ડ થાઉઝન્ડ્સ ઓફ રેટ્સ પોર્ડ ઇન ટુ ધ ટાઉન, હજારોની સંખ્યામાં ઉંદરો એ નગરમાં ઉભરાયા ઇન સર્ચ ઓફ ફૂડ, ખોરાકની શોધમાં। દે એન્ટર્ડ શોપ્સ એન્ડ સ્ટોર હાઉસ એન્ડ started eating everything in sight। બરાબર કે તે દુકાનમાં ઘૂસે, સ્ટોર રૂમમાં ઘૂસી જાય અને તેમને જે પણ વસ્તુ નજરે ચડે એ દરેક વસ્તુ તે ખાઈ જાય। રેટ્સ રેટ્સ ધ પીપલ સાઈડ, લોકો કહેવા લાગ્યા ઉંદરો ઉંદરો, વી આર ટાયર્ડ ઓફ રેટ્સ, અમે ઉંદરોથી કંટાળી ગયા છીએ। દેર આર સિક્સ રેટ્સ ઇન અવર સ્ટ્રીટ્સ એન્ડ રેટ્સ ઇન અવર હાઉસીસ, देर आर रेट्स इन अवर स्ट्रीट्स एंड रेट्स इन अवर हाउसीस, के अमरा फड़िया में उंदरो, अमरा घर में उंदरो। देर आर बिग रेट्स, लिटल रेट्स, फेट रेट्स, थीन रेट्स, ब्राउन रेट्स, ग्रे रेट्स, बराबर उंदरो ज उंदरो आखा नगर में उभराया। दे आर इन द किचन, दे आर इन द टाउन हॉल, दे आर इन अवर पॉट्स एंड पैन्स, दे ईट बुक्स एंड पेपर्स, के दरेक जगह उंदर, घर में उंदर, रसोड़ा में उंदर, बहार उंदर, अंदर उंदर, हाँ પુસ્તકો ખાય છે, ન્યૂઝપેપરો ખાય છે, એટલે ઉંદરોનો ત્રાસ આ નગરમાં ખૂબ વધી ગયો। વોટ ઇઝ ધ મેયર ડુઈંગ, ધે ડિમાન્ડેડ, તેઓએ માગણી કરી કે મેયર શું કરી રહ્યા છે। વોટ ઇઝ ધ કાઉન્સિલ ડુઈંગ, કે પરિષદ શું કરી રહી છે। દે મસ્ટ ડૂ સમથિંગ ટુ ડ્રાઈવ અવે ધીઝ રેટ્સ, કે આ ઉંદરોને બહાર કાઢી નાખવા માટે તેમણે કંઈક તો કરવું જ જોઈએ। દે આર અ થ્રીટ બટ ધ કાઉન્સિલ ડઝ નોટ નથિંગ, દે આર અ થ્રીટ બટ ધ કાઉન્સિલ ડઝ નથિંગ, ધમકી આપી પરંતુ કશું મન પર લીધું નહીં। દે વેન ટુ ધ મેયર થ્રુ અપ હિઝ હેન્ડ્સ, તે મેયર પાસે ગયા પરંતુ મેયરે પોતાના હાથ ઊંચા કરી દીધા। વોટ કેન વી ડૂ ગુડ પીપલ, ધ મેયર સેડ હેલ્પલેસલી, લાચાર થઈ મેયરે જવાબ આપ્યો। વી હેવ સેન્ડ ફોર ડોગ્સ એન્ડ કેટ્સ, વી હેવ સેટ હન્ડ્રેડ્સ ઓફ ટ્રેપ્સ, વી હેવ પુટ પોઈઝન ફૂડ ઇન ધ સ્ટ્રીટ્સ, બટ ધ રેટ્સ બાઇટ ધ ડ્રોપ્સ, દે કિલ ધ કેટ્સ, દે ટેક ધ ફૂડ ફ્રોમ ધ ટ્રેપ્સ। કે આપણે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છીએ, કે વી હેવ સેન્ટ ફોર ડોગ્સ એન્ડ કેટ્સ, કે કૂતરાઓ અને બિલાડી પણ આપણે મોકલ્યા। વી હેવ સેટ હન્ડ્રેડ્સ ઓફ ટ્રેપ્સ, આપણે સેંકડો જાળા પણ મૂક્યા, જાળી પણ મૂકી, પાંજરા પણ મૂક્યા। વી હેવ પુટ પોઈઝન ફૂડ ઇન ધ સ્ટ્રીટ્સ, આપણે શેરીમાં ઝેરી પદાર્થો, ઝેરી ખોરાક મૂક્યો, બટ ધ રેટ્સ બાઇટ ધ ડોગ્સ, ધે કિલ ધ કેટ્સ, પરંતુ ઉંદરો એ કૂતરાને કરડતા અને બિલાડીને મારી નાખતા। દે ટેક ધ ફૂડ ફ્રોમ ધ ટ્રેપ્સ, અને એ પાંજરામાંથી પણ ખોરાક લઈ લેતા। ધ ટાઉન કાઉન્સિલ કોલ એન અર્જન્ટ મિટિંગ, કે નગરની પરિષદની એક તાત્કાલિક બેઠક યોજાઈ।
many ways of killing the rats were tried out, but even the strongest poison did not harm them. કે એમને મારી નાખવાના ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ સૌથી સખત ઝેર પણ તેમના પર કંઈ અસર અજમાવતું હતું નહીં. વેન ધ કાઉન્સિલર વર ડિસ્કસિંગ ધ પ્રોબ્લેમ, ધેર વોઝ અ નોક એટ ધ ડોર. સમિતિના સભ્યો જ્યારે ચર્ચા કરી રહ્યા હતા, અચાનક દરવાજા પર કોઈ વ્યક્તિએ દસ્તક આપી. વેન ધ કાઉન્સિલર્સ વર ડિસ્કસિંગ ધ પ્રોબ્લેમ્સ, ધેર વોઝ અ નોક એટ ધ ડોર. હુ ઇઝ ઇટ કમિંગ, સેડ ધ મેયર. મેયરે કહ્યું, કોણ છે, અંદર આવી શકે. એ યંગ સ્ટ્રેન્જર કેમ ઇન. સ્ટ્રેન્જર એટલે કે અપરિચિત વ્યક્તિ, અપરિચિત વ્યક્તિ, સ્ટ્રેન્જર, અનનોન પર્સન. એ યંગ સ્ટ્રેન્જર કેમ ઇન, એક અપરિચિત માણસ અંદર આવ્યો. હી વોઝ ડ્રેસ ઇન કલરફુલ ક્લોથ્સ, તેણે રંગીન કપડાં પહેર્યા હતા. હી કેરીડ અ ફ્લ્યુટ, તેની પાસે એક વાંસળી હતી. હાઉ સ્ટ્રેન્જ હી લુક્સ, કેટલો વિચિત્ર તે દેખાય છે. હિઝ કોટ ઇઝ હાફ ગ્રીન એન્ડ હાફ યલો, એનો જે કોટ છે તે અડધો લીલો છે અને અડધો પીળો છે. લુક એટ ધ ફ્લ્યુટ હી ઇઝ કેરિંગ, કે જુઓ તેણી હાથમાં જે વાંસળી છે એ વાંસળી જુઓ. હિઝ ફિંગર્સ મૂવ ટુ ઇટ એઝ ઇફ યુ વર ઇગર ટુ પ્લે ઓન ઇટ, એની આંગળીઓ એના પર એવી રીતે ફરી રહી છે કે જાણે તે વગાડી રહ્યો હોય. એઝ ઇફ યુ વર પ્લેઇંગ ઓન ઇટ, સેડ એ કાઉન્સિલર, એક સલાહકાર, એક સમિતિના સભ્યએ આવું કહ્યું. ધ યંગ મેન સ્ટેપ ફોરવર્ડ, પેલો માણસ અંદર આવ્યો. હી સેડ, આઈ વિલ ક્લિયર યોર ટાઉન ઓફ રેટ્સ, કે હું તમારું અંદરથી ભરેલું નગર સ્વચ્છ કરી શકું છું. ધ મ્યુઝિક ઓફ માય ફ્લ્યુટ કેન એટ્રેક્ટ ઓલ લિવિંગ થિંગ્સ, હે, કે આ મારી વાંસળીનું સંગીત તમામ જીવંત વસ્તુઓને આકર્ષે છે. ધ મ્યુઝિક ઓફ માય ફ્લ્યુટ કેન એટ્રેક્ટ ઓલ લિવિંગ થિંગ્સ. ઇફ આઈ ડ્રાઈવ અવે યોર રેટ્સ, અને જો હું તમારા ઉંદરોને કાઢી મૂકું, યુ વિલ ગીવ મી એ 100 ગોલ્ડ પીસીસ, તો તમારે તમને મને 100 સોના મોહરો આપવી પડશે. વિલ યુ ગીવ મી એ 100 ગોલ્ડ પીસીસ, તો શું તમે મને 100 સોના મોહરો આપશો. 100, વી વિલ ગીવ યુ 1000, શું 100 નહીં, અમે તને 1000 સોના મોહરો આપીશું. બટ યુ ઓનલી, વી વિલ ગીવ યુ ઓનલી આફ્ટર ધ રેટ્સ હેવ ગોન, સેડ ધ મેયર, પરંતુ અમે તને ત્યારે જ આપીશું કે જ્યારે નગરમાંથી ઉંદરો જતા રહેશે. આઈ વોન્ટ ઓનલી 100, સેડ ધ યંગ મેન, પેલા યુવાન માણસે કહ્યું કે મારે માત્ર 100 જ જોઈએ છે. હી લેફ ધ કાઉન્સિલ એન્ડ સ્ટાર્ટેડ પ્લેઇંગ વેરી સ્વીટ ટ્યુન્સ ઓફ હિઝ ફ્લ્યુટ્સ, તેણે એ કાઉન્સિલ છોડી અને ખૂબ જ મધુર વાંસળીના સુરો રેલાવા લાગ્યો, એટલે કે વાંસળી વગાડવાની શરૂ કરી. ધ સાઉન્ડ ઓફ ધ મ્યુઝિક કુડ બી હર્ડ થ્રુ આઉટ ધ ટાઉન, કે તેની આ વાંસળીનું સંગીત સમગ્ર નગરમાં સંભળાયું. વોટ ઇઝ ધીસ સ્ટ્રેન્જ સાઉન્ડ, પીપલ બિગેન ટુ આસ્ક, આ શેનો અપરિચિત અવાજ છે, લોકો પૂછવા લાગ્યા. બટ વોટ દે સો વોઝ ધ સ્ટ્રેન્જર સ્ટીલ, બટ વોટ દે સો વોઝ સ્ટ્રેન્જર સ્ટીલ, પરંતુ એમણે જોયું એ પણ વિચિત્ર બાબત હતી. ધ રેટ્સ બિગેન ટુ એપિયર ફ્રોમ એવરી ડાયરેક્શન્સ, દરેક દિશામાંથી ઉંદરો આવવા લાગ્યા. ધ રેટ્સ બિગેન ટુ એપિયર ફ્રોમ એવરી ડાયરેક્શન, રનિંગ ટુ ફોલો ધ યંગ મેન, હી કન્ટિન્યુ ટુ પ્લે ઓન હિઝ ફ્લ્યુટ, અને એનો પીછો કરવા લાગ્યા, અને પેલા વ્યક્તિએ વાંસળી વગાડવાનું ચાલુ રાખ્યું. લુક લુક, ઇટ ઇઝ ધ રેટ્સ, દે આર રશિંગ આઉટ ઓફ ધ હાઉસીસ, ધ સ્ટ્રીટ્સ આર ફૂલ ઓફ ધેમ, ધ પીપલ સેડ. જુઓ જુઓ, આ તો ઉંદર છે, કે ઘરમાંથી બહાર નીકળી રહ્યા છે. આખું શેરી, આખું ફળિયું ઉંદરોથી ભરાઈ ગયું. ઉંદરો ઘરમાંથી બહાર નીકળી ગયા. ધ ટાઉન્સ ફ્લોક લુક ઇન અમેઝમેન્ટ, આશ્ચર્ય ભરી નજરે આ નગરજનો જોઈ રહ્યા. દે કુડ નોટ બિલીવ ધેર આઈઝ, તેમની આંખો પર એમને વિશ્વાસ આવી રહ્યો હતો નહીં. ધ પાઇપર વેન્ટ થ્રુ ધ ટાઉન પ્લેઇંગ ઓન હિઝ ફ્લ્યુટ, પાઇપર એટલે વાંસળીવાળો, વાંસુરીવાળો, એ વાંસળીવાળો ટાઉન પ્લેઇંગ ઓન હિઝ ફ્લ્યુટ, નગરમાંથી વાંસળી વગાડતો વગાડતો પસાર થયો. હી રીચ ધ રિવર બેંક, તે એક નદી કાંઠે પહોંચ્યો. ઇવન વેન ધ પાઇપર જમ્પ ઇન ટુ ધ રિવર, કે જ્યારે એ વાંસળીવાળાએ નદીમાં કૂદકો માર્યો, ધ રેટ્સ ડીડ નોટ હેઝિટેટ, હેઝિટેટ એટલે ખચકાવું, પહેલાં ઉંદરો પણ ખચકાયા નહીં. ધ ડીપ વોટર કવર્ડ ધ રેટ્સ એન્ડ ડ્રોન ધેમ, એ ઊંડા પાણી તેમના પર ફરી વળ્યું અને ઉંદરો પાણીમાં ડૂબી
गया. द मेयर वॉज वेरी प्लीज्ड, पेलो मेयर खूब खुश थयो. बट वेन द पाइपर एंटर द काउंसिल हॉल टू कलेक्ट हिज गोल्ड गोल्ड फिशिस ही गॉट अ सरप्राइज. परंतु जयरे ये सोना मोहरो लेवा माटे मेयर पासे गयो त्यारे तेने आश्चर्य थयुं. ग्रीडी नोबलमैन इंस्टेड ऑफ गिविंग हिम 100 गोल्ड फिशिस ऑफर्ड हिम ओनली वन, के 100 सोना मोहरो आपवानी जग्याए एने मात्र एक ज सोना मोहर आपी. द पाइपर वॉज वेरी एंग्री एंड लेफ्ट एट वंस. लो मांसळीवाळो गुस्से थयो अने त्यांथी निकळी गयो. ही वन्स मोर टूक आउट द फ्लूट फ्रॉम हिज पॉकेट एंड पुट इट टू हिज लिप्स. एक वार फरी तेने वांसळी लीधी अने पोताना होठ पर मूकी, एटले के वांसळी वगाड़वानी शुरुआत करी. वॉट अ स्वीट साउंड इट मेड, केटलो मधुर अवाज तेमाथी उत्पन्न थयो. वंस मोर द टाउन्स ब्लॉक हर्ड द साउंड ऑफ मेनी फीट रनिंग फ्रॉम ऑल डायरेक्शन्स टू फॉलो द पाइपर. बट दिस टाइम नॉट द रेट्स बट द चिल्ड्रन ऑफ द टाउन फॉलोवड हिम. लोकोए जोयुं के घणा बधा पगो पगनो अवाज आवे छे एनो पीछो करतो हो, परंतु आ समये उंदरो नहोता. आ समये कोण हता? ए नगरना बाळको हता. चिल्ड्रन ऑफ द टाउन फॉलोड हिम, के नगरना बाळकोए तेनो पीछो कर्यो. दे लाफ एंड डांस हेप्पीली एज दे फॉलोवड द पाइपर. तेओ हसता नाचता कूदता जेम ते तेनो पीछो करता. द पाइपर स्वीट म्यूजिक हेड मेजिकल इफेक्ट ऑन देम, के पेला वांसळीवाळानुं जे मधुर संगीत हतुं एना ए बाळको पर खूब जादुई असर थई. द पेरेन्ट्स रेन फ्रॉम देर हाउसीस, એ બાળકના માતા પિતા ઘરમાંથી બહાર નીકળી પડ્યા. એન્ડ આસ્ક્ડ ધ પાઇપર ટુ રિટર્ન ધેર ચિલ્ડ્રન, અને પેલા વાંસળીવાળાને કહ્યું કે અમારા બાળકો અમને પાછા આપી દો. બટ ધ ચિલ્ડ્રન વર મેડ આફ્ટર ધ પાઇપર્સ ટ્યુન્સ, પરંતુ આ બાળકો તેના વાંસળીના અવાજ પાછળ ગાના થઈ ગયા. દે ડીડ નોટ પે એની એટેન્શન ટુ ધેર પેરેન્ટ્સ, કે તેમના માતા પિતા પ્રત્યે બાળકોએ ધ્યાન આપ્યું નહીં. વોટ ડુ યુ થિંક હેપન ધેમ? ટ્રાય ટુ કમ્પ્લીટ ધ સ્ટોરી યોર સેલ્ફ. હવે આગળ શું બન્યું હશે એ સ્ટોરી પૂર્ણ કરવાનો તમે પ્રયત્ન કરો. ઓકે ફ્રેન્ડ્સ, હા તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી પણ આ સ્ટોરીમાંથી પણ કોમ્પ્રિહેન્શન માટેના પેરેગ્રાફ પૂછાય છે, તો ખાસ ધ્યાનથી વાંચવું, રેફરન્સ બુકનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરવો. થેન્ક યુ.